મિત્રો નમસ્કાર નમસ્કારી અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી વાત કરવી છે આજના દિવસે આઠ અગિયાર બે હજાર વીસ અને રવિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરીશું રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેશ રાશિની સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકે ગૂઢ કાર્યોમાં સફળતા મળી શકે સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યોમાં સારો પ્રગતિનો યોગ બને છે કુટુંબ વ્યવહારથી સારો લાભ થશે વાત કરીશું વૃષભ રાશિને વાહન ખરીદવાની સંભાવના છે પ્રયત્નોમાં સફળતા મળશે સંબંધો પ્રત્યે વિશેષ કાળજી રાખવાની જરૂર છે વધુ પ્રયત્નો કરવો પડશે યાત્રા થઈ શકે એમ છે ગુસ્સાને આવેશ ઉપર સંયમ રાખવાની જરૂર છે સંબંધીઓથી મુલાકાત થશે વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં જીવનમાં તમારે કોઈ પણ કાર્ય કરવા માટે યુવા વર્ગ સાથે તમારે મેળાવતા મેળાપ રાખવો જરૂરી છે સમયનો સદુપયોગ કરવો આકાંક્ષાઓની પૂર્તિ કરાવી પિતાના આગળ વધી શકશો શિક્ષા સાથે લાભ થઈ શકે કર્ક છે ની વાત કરીએ સ્વાધ્યાયમાં રુચિ વધશે સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાનો યોગ બનશે દિવસ પ્રતિકૂળ રહી શકે છે સંતોષપ્રદ વાતાવરણ ઊભું થશે કાર્યસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે વિચારેલું કાર્ય સમય ઉપર પૂર્ણ થવાનો યોગ બને છે વાત કરીશું સિંહ રાશિની યોગ્ય દિશામાં વધુ પ્રયત્ન કરવાથી અટકેલા પાછા મળશે અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે મનોરંજનમાં સમય કોઈ પણ કાર્ય માટે આજના દિવસે આપ આગળ આવી શકો છો વાત કરીશું કન્યા રાશિનું પુરુષાર્થનું પરિણામ સારું મળશે સમયનો સદુપયોગ કરવો આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે પિતાના વ્યવસાયથી આગળ જઈ શકશો કુટુંબમાં વેપારમાં મતભેદ થઈ શકે એમ છે ભાગીદારી પર આજના દિવસે ગહન શોધ કરવાની જરૂરી છે આજના દિવસે ભાગીદારીથી પણ સારો લાભ થઈ શકે એમ છે વાત કરીશું તુલા રાશિની પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મન મેળા પશે પેટની તકલીફો ખાવા પીવા ખાવા પીવા પર સંયમ રાખવો ઉપહાર મળશે કાર્યોમાં સમય ઉપર કાર્ય કરવાનો પ્રયત્ન કરો ગુસ્સાને આવેશ ઉપર સંયમ રાખવો સગા સંબંધીઓથી મુલાકાત થશે દાંપત્ય જીવનમાં આજના દિવસે ઓછું સુખ મળશે વાત કરીશું વૃચ્છિક રાશિની મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિય વધશે વેપાર ભાગીદારીમાં વૃદ્ધિનો યોગ બને છે ધાર્મિક સમસ્યા ઉપર વિચાર વિમર્શ કરવાનો યોગ્ય દિવસ છે મહત્વકાંક્ષા અનુસાર કાર્ય પૂર્ણ થશે આજના દિવસે વાત કરીશું ધનરાશિની મુલાકાત સંબંધિત કાર્યોમાં સક્રિયતા વધશે વેપારમાં ભાગીદારીમાં વિશેષ વૃદ્ધિનો યોગ બને છે ધાર્મિક સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરવાની આજના દિવસે યોગ્યતા રહી છે દિવસે તમારા કાર્યથી હેરાન થઈ શકે એમ છે વાત કરીશું આજના દિવસે મકર રાશિની જ્ઞાન શિક્ષા સંશોધન વગેરે વિશેષ એનો યોગ બને છે કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે સન્માન અને કાર્ય ઉપર આજના દિવસ ઉત્તમ

સંબંધીઓની મુલાકાત આજના દિવસે ચોક્કસ સારો લાભ મેળવશે દાંપત્ય જીવનમાં આજના દિવસે શું ઓછું મળશે પણ નવા સંબંધો બનશે કુટુંબ વેપારમાં સંબંધોમાં કાર્યમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ બને છે સંતાનની મિત્રની અને મનોરંજન પ્રાપ્તિના યોગો પણ સારા બની રહેશે મિત્રો મેષ રાશિથી મીન રાશિના જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું મિત્રો આપ જોઈ શકો છો આજના દિવસે રવિવાર અને પુષ્ય નક્ષત્ર પણ પુષ્ય નક્ષત્ર સવારે આઠ છેતાલીસે પૂર્ણ થતાં અહીંયા આપ એક કાર્ય કરી શકો છો સવારથી ઉદિત સૂર્યોદય વખતે જે નક્ષત્ર છે સાંજ સુધી આમ તો શાસ્ત્ર કહે છે તે ગણી શકાય પરંતુ અહીંયા આઠ છેતાલીસે પૂર્ણ થઈ શકે એમ છે તો આજના દિવસે ઘરમાં લક્ષ્મીજીની કૃપા રહે તો સવારના સમયની અંદર કદાચ તમે શનિવારના દિવસે પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરી શકો તે સોનાની અથવા ચાંદીની ખરીદી કરેલી હોય તો સોના ચાંદીનું પૂજન કરો આજના દિવસે ઘરની અંદર સાવણી પણ લાવી શકો છો મીઠું પણ લાવી શકો છો અને યથાશક્તિ શ્રી સુક્તમનો પાઠ કરી વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરી પુષ્ય નક્ષત્રને ઉત્તમ બનાવો અને ઘરની અંદર સદેવ લક્ષ્મીજીની કૃપા બનાવી રાખવાનો પ્રયત્ન કરો મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યક્ષ કે વિશે આજના દિવસે રાશિ ભવિષ્ય જણાવ્યું જાડેજાની ચેનલને સબસ્ક્રાઈબ કરો આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે અસ્તુશ્રી જય ગણેશ